नमस्कार विद्यार्थी मित्रों, एमएडी ना वीडियो एजुकेशन प्रोग्राम में आप सबनो हार्दिक स्वागत है। धोरण 9 ना सामाजिक विज्ञान विषय ना विषय नो आज आपणे अभ्यास करवानो छे। पाठनी शुरुआत करिए ए पहेला सामाजिक विज्ञान विषय में आपको जो पाठ्यपुस्तक है ये पुस्तक ने आप सहज समझी लीए। सामाजिक विज्ञान विषय में आप नवमा पाठ्यपुस्तक है ये आप कुल 20 पाठ 20 प्रकरण में विभाजित थे। 20 प्रकरण आएगा ये 20 प्रकरण ने 3 विभाग में वेचवा। प्रथम विभाग इतिहास है, इतिहास की अंदर 1-7 पाठ आवेला है। बीजो विभाग नागरिक शास्त्र जेनी अंदर 8-12 पाठ आपेला है। जरा त्रीजो ने छेल्लो विभाग भूगोल है जेमा 13-20 पाठ आवेला है। घणी मजा आवशे मित्रों भणवानी, कारण के खूब ज पाठ्यपुस्तक खूब ज रोचक अने रसप्रद बनावामां आवे। એમાં પણ ખાસ કરીને ત્રીજા વિભાગના અંતિમ પ્રકરણો છે એ તો આપણા વ્યવહારનો ઉપયોગ થાય એવું જ્ઞાન એની અંદર ખાંસી ખાંસીને ભરપૂર પીરસવામાં આવ્યું છે। તો આપણે બધું અભ્યાસ કરવાનું છે, એની અંદર આપણે શરૂઆત વિભાગ 3 થી શરૂઆત કરીશું। એમાં આપણે 13મો જે પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂગોળ એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। પ્રકરણની શરૂઆત આપણે કરીએ એ પહેલાં આપણે કોઈ પણ શરૂઆતથી આપણે જે ધ્યાન આપવામાં આવે ઘણું બધું આપણે ભૂગોળ વિશે આપણે 7મા ધોરણ સુધી ઘણું બધું આપણે અભ્યાસ કરેલો છે। એમાં ઘણી વાર આપણે એવું પણ કહેવામાં આવે છે પૃથ્વી આપણી ગોળ છે, બરાબર છે, આખી પૃથ્વી ગોળ છે, એની ઉપર અલગ અલગ દેશો આપણે એમાં આવેલા છે। તો શરૂઆતમાં જોઈએ આપણે કે આપણે જે પાઠ છે જે ભારત એનું જે સ્થાન એની શરૂઆત કરી છે, અલગ અલગ સ્થાન ભારતનું સ્થાન। મિત્રો સ્થાન પહેલા પણ કહેવાય સામાન્ય વસ્તુ ભારતની વાત જાઓ તો, પણ કોઈ પણ વસ્તુનું સ્થાન જે છે એ કોને કહેવાય? દાખલા તરીકે આપણે જોઈએ તો એમએડી હાઈસ્કૂલ છે, એમએડી હાઈસ્કૂલનું આપણે સ્થાન એટલે કે એમએડી હાઈસ્કૂલ ક્યાં આવેલી છે એવો એક પ્રશ્ન છે, તો આપણે કહી શકાય કે દુનિયાની અંદર ભારત દેશ છે એ ભારત દેશમાં ગુજરાત રાજ્ય છે, એ ગુજરાત રાજ્યની અંદર આણંદ જિલ્લાની અંદર બોરસદ આવેલું છે અને બોરસદની અંદર 5 વાળ આગળ આપણી એમએડી હાઈસ્કૂલ આવી છે। એ આ એમએડી હાઈસ્કૂલનું આપણું ચોક્કસ સ્થાન થયું છે કે એ ક્યાં એનું સ્થાન છે, આપણું પણ ઘરનું સરનામું જે છે એ ક્યાં છે એ ચોક્કસ આપણે એનું લોકેશન આપણે લખીને બતાવી શકાય, પણ અહીંયા આગળ જે ભારત છે એ ભારતનું સ્થાન ક્યાં છે એવો એક પ્રશ્ન આપણે થાય। ભારતનું સ્થાન ક્યાં આવેલું છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે ભારત ક્યાં આવેલું છે તો શું જવાબ આપણે આપી શકાય એ આપણે આ સ્થાન વિશે આપણે અભ્યાસ કરવાનો। જો કે એને સ્થાન સમજવા માટે આપણે થોડુંક વિસ્તૃત જાણકારી લેવી પડશે કે આ જે ભારત છે એ ભારત આપણે આપણી દુનિયાની અંદર આ પૃથ્વી છે, આપણે પૃથ્વી આપણે ગોળ છે એવું આપણે ભણતા આવ્યા છીએ, આપણે ભારતનું સ્થાન જોઈ રહ્યા છીએ ત્યાં પૃથ્વી છે, જે રેખા પ્રસાર થાય છે એને આપણે
વિષુવૃત કહીએ છીએ, વિષુવૃત કહીએ છીએ. હવે જો આપણે એવું સંકલ્પ થાય કે વિષુવૃત કોને કહેવાય, તો આપણે શબ્દોમાં શું લખી શકાય? એકદમ ઈઝી છે, આપણે અહીં સમજી સમજી લખવાનું છે કે પૃથ્વીના ગોળાની વચ્ચેથી પસાર થતી રેખાને વિષુવૃત કહેવાય. સીધી જ વસ્તુ છે કે પૃથ્વીનો જે ગોળો છે એ ગોળાની વચ્ચેથી પસાર થતી રેખાને વિષુવૃત તરીકે ઓળખાય. ક્લિયર? વિષુવૃત કોને કહેવાય? એક જ વાક્યમાં એક જ રીતે આપણને આવડે છે કે પૃથ્વીના ગોળાની વચ્ચેથી પસાર થતી રેખાને વિષુવૃત તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે વચ્ચેથી જે રેખા પસાર થાય છે એને વિષુવૃત, એ સિવાય ઘણી રેખાઓ પાર આવી છે. જો આવી રેખાઓ આવી છે, જો પહેલા જોઈએ કે આ જે વિષુવૃત આવ્યું એ આપણા પૃથ્વીના ગોળાને બે ભાગ કરે છે, બે ભાગ કરે છે. એક તો ઉત્તર ગોળાર્ધ અને બીજું છે દક્ષિણ ગોળાર્ધ. આ ગોળો છે પૃથ્વીના ગોળાને આપણે ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. વિષુવૃત ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે ભાગમાં વહેંચે. વિષુવૃતની સાથે સાથે ઘણી રેખાઓ આપણે પૃથ્વી પર જોઈ શકીએ છીએ. આડી રેખાઓ અને આપણે આડી રેખા તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીનો ગોળો કેવો છે તો આવી રેખાઓ આપણે અસંખ્ય જોઈએ છીએ. હવે આ જે રેખાઓ છે આડી રેખાઓ એને આપણે કહીએ છીએ અક્ષાંશ રૂપ. અક્ષાંશ રૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો કે અક્ષાંશ રૂપ કોને કહેવાય એવો એક પ્રશ્નો ઉભો થયો. સંકલ્પના આપણા સ્વાધ્યાયના ચેપ્ટરની સ્વાધ્યાયમાં આપેલું છે કે અક્ષાંશ રૂપ સંકલ્પના સમજાવો. પરીક્ષામાં પણ પૂછાય છે કે અક્ષાંશ રૂપ કોને કહેવાય, આપણે લખવાનું કે પૃથ્વીના ગોળા પર જે આડી રેખાઓ આવે છે, આડી રેખાઓ, આ આડી રેખાઓ, એ રેખાઓને આપણે અક્ષાંશ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું કે પૃથ્વીની પૃથ્વીના ગોળા પર આવેલી આડી રેખાને અક્ષાંશ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલીક રેખાઓ આપણે જુઓ તો ઊભી રેખાઓ પર આવે છે. પૃથ્વીના ગોળા પર ઊભી જે રેખાઓ આવેલી છે એને આપણે કહેવાય રેખાંશ રૂપ. રેખાંશ રૂપ, રેખાંશ રૂપ કોને કહેવાય મિત્રો? તો આપણે કહી શકાય કે પૃથ્વીના ગોળા પર ઊભી જે રેખાઓ આવે છે, ઊભી રેખાઓ, એને આપણે રેખાંશ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ ક્લિયર થઈ ગઈ સંકલ્પના, વિષુવૃત, અક્ષાંશ રૂપ અને રેખાઓ. વિષુવૃત એટલે શું? કે પૃથ્વીના ગોળાની સૌથી મધ્યમમાંથી અથવા વચ્ચેથી, જે પણ લખો આપણે ચાલી જાય, મધ્યમમાંથી પસાર થતી રેખાને વિષુવૃત કહેવાય. અક્ષાંશ રૂપ પૃથ્વીના ગોળા પર જે આડી રેખાઓ આવેલી છે એને આપણે અક્ષાંશ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. રેખાંશ રૂપ પૃથ્વીના ગોળા પર જે ઊભી રેખાઓ આવેલી છે એને આપણે રેખાંશ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો જુઓ તો અહીંયા આગળ ઝીરોથી ઉપર જઈએ એમ આપણે 50, 100, 50, 60, 80 એટલે 180 સુધી આ રેખાઓ વિસ્તરેલી છે. નીચે પણ 50, 60 એટલે 180 સુધી છે. આમ જઈએ તો ઉત્તર કહેવાય, આમ જઈએ તો દક્ષિણ કહેવાય, બરાબર. હવે અક્ષાંશ ઉપર એવું છે, તમે 10, 50, 80, 100, 180 સુધી આપણે અહીંયા કહીએ છીએ. આ પૂર્વ કહેવાય અને આ બાજુ જાવ તો પશ્ચિમ કહેવાય, બરાબર. એટલે એવા
એક ઉખંડ જેટલું મોટો આપણો ભારત કહી શકાય. હવે આ એટલો મોટો છે, પણ આપણો ભારત કરતાં પણ 100 દેશો એવા છે કે આપણો એના કરતાં પણ આપણે મોટા છીએ. 100 દેશો આપણા કરતાં પણ મોટા છે. આપણે આપણું સ્થાન વિશ્વની અંદર ભારતનું જે સ્થાન છે એ સ્થાન 7મા નંબર પર આવે છે વિસ્તારની. ઘણા લોકો ભૂલ કરે છે કે ભારતનું સ્થાન કયું છે, તો વસ્તીમાં આપણે ત્રીજો સ્થાન છે, તો વિસ્તારની અંદર પણ ત્રીજો લોકો લખ્યા છે. સૌથી મોટો મોટો દેશ જે છે વિસ્તારની દ્રષ્ટિએ એ છે આપણો રશિયા, પહેલા નંબર. ત્યાર પછી એનો નંબર આવે કેનેડા, પછી અમેરિકા, યુએસ, બરાબર. ચોથા નંબર પર ચીન, પાંચમા પર બ્રાઝિલ, છઠ્ઠા નંબર ઓસ્ટ્રેલિયા અને 7મો નંબર ભારત પણ છે. આમ તો વસ્તીમાં બીજો છે અને વિસ્તારની અંદર 7મો નંબર ભારતનો આવે. હવે જુઓ કે ભારતની જે સમયરેખા છે એ સમયરેખા 82.30 અક્ષાંશ રૂપમાં છે, જે આપણે ચોપડીની અંદર તમે જુઓ તો આપણે એને જોઈ શકાય છે કે આ જે રેખા છે ચોપડીમાં દેખાતી હશે ઊંધી રેખા, એને સમયરેખા છે 82.30 એ આપણી ભારતની સમયરેખા છે, જે ભારતમાંથી કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. શ્રીલંકા જેને બાજુમાં કમ્પ્લીટ હોઈને આ રેખા પસાર થતી હોય એને આપણે સમયરેખા, જે ભારતનો આપણે સમય નક્કી એના પર જે ભારતનો સમય નક્કી થાય છે. હવે જોઈએ આપણે કે જે ભારતનો જે સમય એ સમયરેખા જેમ જેમ સમયરેખા આપણે જે અક્ષાંશો બદલાતા જાય, રેખાંશો બદલાતા જાય, એમ એમ સમય આપણો બદલાતો જાય. વિદ્યાર્થી મિત્રો, હવે આટલા સુધી આપણે અભ્યાસ કરીશું, પછીનો અભ્યાસ જે છે એ આવતા વિડિયોની આપણે ખાસ ધ્યાન રાખ્યું છે. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વિષુવવૃત્ત કોને કહેવાય, અક્ષાંશ રૂપ કોને કહેવાય, રેખાંશ રૂપ કોને કહેવાય, ભારતનું જે સ્થાન છે એ સ્થાન ક્યાં આવેલું છે, વિસ્તારની દ્રષ્ટિએ ભારતથી કયા 6 મોટા દેશો છે, ભારતનો નંબર કયો છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ ભારત કેટલા કિલોમીટરમાં વિસ્તરેલો છે અને ભારત જે છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે, બરાબર, ભારતની વચમાંથી કઈ રેખા પસાર થાય, આ બધું આપણે અભ્યાસ આજે કર્યો છે. પછીના વિડીયોમાં આપણે આગળનો પાઠ ચાલીશું. થેન્ક યુ.